રતન ટાટા છે ને આઈએએસ ને એમબીએ સાથે, હવે તો એમબીએ કોઈ લેતા જ નથી. એમબીએ ઇઝ નોટ ધ પ્લેસ ફોર મુંબઈ. ગુજરાતમાં તમને 10,000 નો પગાર આપે, બોમ્બેમાં તમે આઈએમ માંથી એમબીએ થાય તો જ કામ કરી શકો. બાકી બધા આઈએએસ ઓફિસર જ પકડાય. 30 વર્ષનો આઈએએસ ઓફિસર હોય, રિલાયન્સમાં 150 એવા આઈએએસ ઓફિસરો કામ કરે છે. મુકેશ અંબાણી કોઈ કલેક્ટરને મળે ને તો જો કે આનામાં દૈવત ઘણું છે. કેટલી ઉંમર છે તારી? તો 28 વર્ષની. સરકાર તને શું આપે છે પગાર? તો કે મહિને 50,000 રૂપિયા આપે છે. હું તને મહિને 5 લાખ આપીશ આવતરે રિલાયન્સમાં. 12×5 60 લાખ. 60 લાખ નો પગાર આપે કલેક્ટર ને, એટલે પેલો ખુશ થઈ જાય. બોમ્બેમાં ફ્લેટ 3 BHK મરીન ડ્રાઈવ ઉપર રહેવા માટે આપે, જેનું ભાડું દર મહિને 10 લાખ રૂપિયા હોય, એ ફ્લેટ આપી દે, 60 લાખ નો પગાર આપી દે અને 100 કરોડ રૂપિયા આપી દે. કે આ 100 કરોડ રૂપિયા, આજે ઓક્ટોબર મહિનો છે, માર્ચની 31મી મારે એના 250 કરોડ જોઈએ. હવે તાર જે કરવું એ કરજા. પત્યું. આટલું જ કામ મુકેશ અંબાણી કરે છે. મુકેશ અંબાણી મીટિંગમાં 2 જ પ્રશ્ન પૂછે છે. મુકેશ અંબાણી મીટિંગમાં 2 જ પ્રશ્ન પૂછે છે કે મારે આ મેગા, ધારો કે આપણે પાવર પ્લાન્ટ છે, એની કેપેસિટી 500 મેગાહર્ટ્ઝની છે, મારે એની 1 વર્ષમાં 1000 મેગાહર્ટ્ઝની કેપેસિટી જોઈએ છે. પહેલો મુદ્દો લખો. બીજો, એની માટે તમારે કેટલા પૈસા જોઈએ છે મને કહો. અગાઉથી એનું પ્લાનિંગ કરી રાખ્યું એટલે પેલો ચીફ એન્જિનિયર બોલે કે મારે 500 કરોડ જોશે. તો કે 500 કરોડ તને 1 વર્ષમાં મળશે. એ 500 કરોડ તારે વાપરી વર્ષના અંતે મને 750 કરોડ આપી દેવાના. બાકી તારે કોકને પગારે રાખવો હોય, તારે એને ફ્લેટ ભાડે આપવો હોય, 2 નવી ગાડીઓ લેવી હોય, એ બધું મને પૂછવાનું જ નહીં. મારે તારે 500 માંથી 750 કરોડ માર્ચની 31મી 2013માં મને આપી દેવાના. પિતા જે કરવું એ કર. તારે 5 જણાનો સ્ટાફ રાખવો હોય પગારદાર, 15નો રાખવો હોય, 2 જણા પોલિટિશિયન આવ્યા હોય ને એને રમાડવા જમાડવા હોય, એને 5-star હોટલોમાં 10 દિવસ રાખવા હોય, એનું 2 લાખ રૂપિયાનું બિલ થાય, બધું ભરી દેવાનું તારે. તાર મને કશું પૂછવાનું નહીં. તારે મને માર્ચની 31મી 500 ના 750 કરોડ આપી દેવાના. ફિનિશ. આ ટાર્ગેટ. આ 2 જ પ્રશ્ન પૂછવાના. શું કામ કરવાનું, કેટલા પૈસા. એવી રીતે રિલાયન્સ વધી. રિલાયન્સ એમને આટલી મોટી કંપની નથી થઈ. આઈએએસ ઓફિસર કલેક્ટરને લઈ લેવાનો. જામનગર જે મિલ સંભાળ, જામનગર રિફાઇનરી સંભાળે છે ને, એનો જે જીએમ છે ને, જે આખો વહીવટ સંભાળે છે જામનગર રિફાઇનરીનો, એને મુકેશ અંબાણીએ પ્રાઇવેટ પ્લેન આપ્યું છે. કેમ? કે દર શનિ રવિએ બોમ્બે એના ફેમિલી સાથે રહી શકે, દર શુક્રવારે સવારે ફ્લાઇટમાં જાય. તો હવે પેલો કહે છે કે મારે સાંજની મીટિંગ ને સાંજની પાર્ટીઓ બોમ્બેમાં કરવી હોય તો. એટલે રિલાયન્સ જામનગર રિફાઇનરીનો જીએમ રોજ સવારે પ્રાઇવેટ પ્લેનમાં બોમ્બેથી જામનગર જાય છે અને સાંજે 6 વાગે પ્લેન ઉડે પાછો બોમ્બે આવી જાય. રોજ ચાર્ટર ફ્લાઇટમાં જાય છે. એના ફેમિલીને દર 2 મહિને 3 દિવસનું ઇન્ટરનેશનલ વેકેશન, ઉનાળામાં અને દિવાળીમાં એના ફેમિલીને 10-10 દિવસના વેકેશન, 5-star હોટલમાં રહેવાનું અને 30 લાખનું બિલ થાય રિલાયન્સને આપી દેવાનું. આવા 500 માણસો કામ કરે છે રિલાયન્સમાં. 30 કરોડનો પગાર થયો એટલે શું થયો? મહિને 2.5 કરોડનો પગાર. અને મહિને 2.5 કરોડનો પગાર એટલે રોજનો 6 લાખ રૂપિયાનો પગાર. અહીં નડિયાદમાં બેંકનો મેનેજર હશે ને એને વર્ષે 6 લાખનો નહીં હોય. આ રોજનો 6 લાખ રૂપિયાનો પગાર. એવા 500 પીપલ રિલાયન્સમાં કામ કરાય. કેવું તંત્ર ચાલતું હશે. આપણે એનું કેટલું કરવાનું છે? 1% કરવાનું છે. તેને બુદ્ધિ આપી છે ને ભગવાને, આપણને આપી છે.